કેમ છો બધા? ચેપ્ટર 12 એની અંદર આપણો આ 25મો લેક્ચર. કારણ કે દાખલાઓ છે એ બધા હવે મોટા જ છે, 3-3 માર્કમાં અને 2-2 માર્કમાં પૂછી શકાય એવા ટૂંકા દાખલાઓની વાત હવે છેલ્લે હેતુલક્ષીમાં આવશે. તો અહીંયા આગળ 11મા દાખલાની અંદર એક હાથ રૂમાલની વાત કરવામાં આવી છે. અહીંયા મેં ટ્રાય કરી છે, થોડોક સારો ને થોડોક ખરાબ એવો રૂમાલ એક દોરેલો છે. તો આ રૂમાલની અંદર એમાં પણ એને લોજિક લગાવી અને વ્યવહારિક દાખલામાં કન્વર્ટ કરી દીધો છે. એટલે કે આવી રૂમાલની ડિઝાઇનમાં પણ હવે આપણે આ ચેપ્ટરના સૂત્રો મૂકી અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો શું આમાં વિગતો આપી છે એ સૌથી પહેલા આપણે ટેક્સ્ટ બુકની અંદર જોઈ લઈ. તો 206 પેજ નંબર સ્વાધ્યાય છે આપણો 12.3 અને એમાં 11મો દાખલો. એક ચોરસ હાથ રૂમાલ પર 7 સેમી ત્રિજ્યા વાળા 9 વર્તુળાકાર ભાત બનાવેલી છે. એટલે અંદર જે વર્તુળો આપેલા છે 3 ને 3 6 અને 3 9, આ દરેકની ત્રિજ્યા છે એ 7 સેન્ટીમીટર આપેલી છે. હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. કે જે ભાગ અહીંયા આગળ કાળા ભાગથી દર્શાવેલો છે વર્તુળ સિવાયનો, એનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો આની અંદર પણ સૌથી પહેલા આપણે મૌખિક સમજી લઈએ કે આપણે શું કરવાનું રહેશે. તો એક વર્તુળનું ક્ષેત્રફળ પહેલા આપણે મેળવશું, એની સાથે આપણે 9નો ગુણાકાર કરશું. કારણ કે આપણા ચોરસની અંદર હાથ રૂમાલની અંદર 9 વર્તુળો સમાયેલા છે, એટલે આપણને 9 વર્તુળનું ક્ષેત્રફળ મળી જશે. ત્યાર પછી ચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું થશે. આ ચોરસના ક્ષેત્રફળમાંથી 9 વર્તુળોનું ક્ષેત્રફળ આપણે માઇનસ કરવાનું રહેશે, જેથી વર્તુળ સિવાયનો જે બાકીનો ભાગ છે એનું ક્ષેત્રફળ આપણને મળશે. તો વર્તુળ માટે તો બહુ ઈઝી કામ છે, કારણ કે આમાં 7 સેમી આપેલા છે અને પાઈ ની કિંમત પણ આપેલી નથી. તો સૌથી પહેલા આપણે લખી નાખીએ કે વર્તુળની અથવા તો વર્તુળોની ત્રિજ્યા આર આપણને આપેલા છે 7 સેન્ટીમીટર. તો આપણે એનું ક્ષેત્રફળ મેળવવાનું શરૂ કરીએ. સીધું લખવું હોય તો એ લખી શકાય આ રીતે, કુલ 9 વર્તુળોનું ક્ષેત્રફળ. તો આપણે સૂત્ર છે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું પાયાર સ્ક્વેર, એમાં આગળ 9 લગાડી દઈએ, 9 પાયાર સ્ક્વેર. તો પાઈ ની કિંમત આપણે કાંઈ કીધું નથી, 22 ના છેદમાં 7 લેવાની છે. આર નો સ્ક્વેર એટલે આર આપણે 2 વખત 7, તો અહીંયા આગળ આપણે 7 અને 7 કટ કરી શકશું. 22 9 198 અને આ 198 ને આપણે 7 સાથે ગુણાકાર કરવાનો છે. તો 8 7 56 વધી 5, 9 7 63, 63 ને 5 68 વધી 6 1 7 7, 7 ને 6 13, તો 1386 સેમી સ્ક્વેર, જે આપણી પાસે 9 વર્તુળો છે એનું ક્ષેત્રફળ આપણને મળે. ત્યાર પછી હવે જે આપણે થોડું વિચારવાનું છે, બહુ અઘરી વસ્તુ નથી, પણ ખાલી જોઈ લઈએ કે ચોરસ ABCD માટે હવે આપણા વર્તુળો જે છે એ તમે જોઈ શકશો એકબીજાને અડીને છે, એટલે છેલ્લી ધાર ને પેલી ધાર બંને બાજુએ આપણા વર્તુળો સ્પર્શ કરેલા છે. તો મારે આખે આખી એબી ની લંબાઈ જોતી હોય તો કેવી રીતે મળે એ સમજાવું. આપણી પાસે માત્ર ત્રિજ્યા છે 7 સેમી, એટલે એનો અર્થ એમ થાય કે આ 7 થયા, તો એક વર્તુળનો વ્યાસ કેટલો થશે? તો 7 ને 7 14. આ એકનો વ્યાસ 14 મળે એવા 3 વર્તુળ છે, 14 14 2 28 અને 14 3 42. તો કુલ લંબાઈ
जे आपणी चोरसनी धार छे ए बी बी सी सी डी अने डी ए एनी धारनी लंबाई आपणने 48 मळे। तो आने माटे डिटेल आपणे पहेला तो लखवानी थाय। तो आपणे जोशुं दरेक वर्तुळो एक बीजाने तथा चोरसना छेड़ा साथे अड़कीने आपेला छे। माटे दरेक वर्तुळनो व्यास आपने मळे 14 सेमी। चोरसनी एक धार मां त्रण वर्तुळो समायेला छे। चोरसनी बन्ने धारनी वच्चे कुल त्रण वर्तुळो आवेला छे। माटे चोरसनी बाजूनी लंबाई बराबर 14 + 14 + 14 तो आपने मळशे 42 सेंटीमीटर। चोरसनुं क्षेत्रफळ मेळवी लईए। चोरस एबीसीडी नुं क्षेत्रफळ बराबर एल नो स्क्वेर। तो आपने 42 मळेला छे तो आपणे करवाना थशे 42 नो स्क्वेर। तो 42 गुणा 42 करिए 4 2 8 4 4 16 2 2 4 અને 4 2 8 1764। सेमी स्क्वेर आ आपने चोरसनु क्षेत्रफळ मळी जाय छे। हवे आपणे रकममां जे विगत आपी छे ए रीते लखीए। तो एना माटे डिटेल आ रीते लखशुं। हाथ रूमालना बाकीना भागनु क्षेत्रफळ बराबर। तो एना माटे आपणे कई रीते करशुं तो के चोरसना क्षेत्रमाळथी आ वर्तुळोनुं क्षेत्रफळ माइनस करशुं। तो चोरस एबीसीडी नुं क्षेत्रफळ माइनस 9 वर्તુળોનું ક્ષેત્રફળ। તો ચોરસનું ક્ષેત્રફળ આપણી પાસે છે 1764। એમાંથી આપણે 9 વર્તુળોનું ક્ષેત્રફળ બાદ કરશું 1386। તો 14 માંથી 6 જશે તો 8 વધે। 5 માંથી 8 ન જાય 15 માંથી 8 જાય તો 7 વધે અને 6 માંથી 3 જશે તો 3 વધશે। તો 378 સેન્ટીમીટર સ્ક્વેર એ આપણને હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ મળે। તો હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ 378 સેમી સ્ક્વેર થાય। તો આ રીતે ડિટેલ છે એમાં આમાં વર્તુળનું ક્ષેત્રફળ બહુ ઇઝીલી મેળવાય એવું આપેલું હતું, પણ ચોરસની બાજુ માટે આપણે થોડુંક લખાણ કરવું પડ્યું કઈ રીતે થયું તમને બધાને સમજાઈ ગયું હશે। ત્રણેય વ્યાસનો આપણે સરવાળો કરી નાખો। અહીંયા આગળ તો ચોરસ છે એટલે કે બહુ ઇસ્યુ નથી, બધી જગ્યાએ 3 3 ની લાઈન આપી છે। લંબ ચોરસ આપે એક લાઈન વધારી દે તો આપણે એ રીતે વિચારવાનું થાય, 1 14 નીચે આપણે લંબાઈમાં પ્લસ કરવા પડે અને પહોળાઈમાં પાછા આટલા જ રહે। તો આ રીતે કોઈ પણ ડિઝાઇન છે એવી તમને જેમાં વૃતાંશ વર્તુળ
એવું આપણને આ ચેપ્ટર ની અંદર આકૃતિ સ્વરૂપે પૂછી શકે। ત્યાર પછી આપણે દાખલા નંબર 12 તરફ આગળ વધીએ। તો દાખલા નંબર 12 ની અંદર 206 પેજ ઉપર આપણને વિગત આપેલી છે, જોઈએ। આકૃતિ 12.30 માં દર્શાવેલ ચતુર્થાંશ OACB નું કેન્દ્ર O છે અને ત્રિજ્યા 3.5 સેમી આપેલી છે। જો OD = 2 સેમી હોય તો ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ શોધો અને નંબર 2 માં દર્શાવેલ રંગીન પ્રદેશ નું ક્ષેત્રફળ શોધો। આ રીતે આપણને ડિટેલ આપી છે। સૌપ્રથમ તો પહેલા આપણે આકૃતિ કમ્પ્લીટ કરીએ। તો વૃતાંશ આકાર આ રીતે આપણને ડિટેલમાં આપેલો છે। OACB ઓ એ અહીંયા આગળ સી અને બી, એક ડી બિંદુ અહીંયા આગળ આપેલું છે અને આ રીતે રંગીન ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે। તો રંગીન ભાગ સિવાય જે માહિતી આપણી પાસે છે એને આકૃતિમાં દર્શાવી દઈએ। તો ત્રિજ્યા આપણને આપેલી છે 3.5 સેમી, એટલે કે અહીંથી અહીં સુધી 3.5 સેમી આપ્યા છે। ઓડી નું માપ 2 સેમી આપેલું છે આપણને આ રીતે, અને ચતુર્થાંશ છે એટલે આપણે એક તો વસ્તુ સમજી લઈએ કે થીટા છે એ હંમેશા 90 અંશ નો જ હોય। ચતુર્થાંશ ના 4 ખૂણા થાય એટલે 360 નો ચોથો ભાગ 90 અંશ થશે। તો સૌથી પહેલા પાઈ ની કિંમત આપણને પેલા તમે દર્શાવેલી નથી, તો પહેલી વિગત માટે આપણે હેડિંગ આપી દઈએ ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ। તો આપણું પેલું હેડિંગ આ થઈ ગયું, તો એના માટે આપણે લઘુ વૃતાંશ ના ક્ષેત્રફળ નું સૂત્ર લખશું। તો લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ, પાય ની કિંમત 22 ના છેદમાં 7 લેવાની છે, આર એટલે આપણી પાસે 3.5 છે જે બે વાર લખશું એટલે આનો એક પોઈન્ટ અને આનો એક પોઈન્ટ એટલે આપણી પાસે મળે 100, થીટા 90 આપેલા છે એટલે 360 અને છેદ ઉડાડીએ આપણે તો આપણને મળશે 7535, અહીંયા આપણને મળશે 9436, ફરીથી આપણે નીચે લખશું તો આપણને મળે 22 5 110, એને ગુણ્યા 35 છેદમાં મળે છે 100 અને 4। તો ફરીથી છેદ ઉડાડીએ આનાજી, આ 00 કટ થઈ જાય। હવે 5 સાથે આપણે છેદ ઉડાડી શકીએ પણ આપણે એવું કરશું નહીં। 11 અને 35 નો ગુણાકાર કરી લઈએ, તો 11 અને 35 નો ગુણાકાર જે છે એ આપણને મળે છે 385, છેદમાં આપણી પાસે છે 10 અને 4। તો 10 અને 4 જે આપણને મળે છે એમાંથી પણ આપણે સૌથી પહેલા 4 નો ભાગાકાર કરી લઈએ જેથી કરી આપણને પોઈન્ટમાં પણ આન્સર મળી જાય। તો 385 એને ભેગા 4 કરશું, 4 9 36, 4 6 24, 4 2 8 અને 4 5 20, એટલે 96.25 મળ્યા। 385 ભેગા 4 કરતા હજી છેદમાં 1 10 અવેલેબલ છે તો એક પોઈન્ટ આપણે ખસેડી દઈએ
9.685 सेमी स्क्वेर। आ रीते आपने दशांश चिन्ह तरीके जोईए तो आपने ओ आंसर मळशे। अगाउना दाखला में मैं तमने कीधु छे के तमे पॉइंट मां न फेरवो, अपूर्णांक मां राखो तो पण एनो अति संक्षिप्त रूप एटले के छेद मेळवीने तमे दाखलो करी शको। त्यार पछी आगळ आपणने बीजा प्रश्न मां पूछ्यु छे के दर्शावेल रंगीन प्रदेश नुं क्षेत्रफळ शोधो। तो आपणे लखीए रंगीन प्रदेश माटे, तो आ रंगीन प्रदेश छे एना माटे आपणे शुं करवुं पड़शे, तो के वच्चे जे त्रिकोण बने छे एनुं क्षेत्रफळ आपणे माइनस करवुं पड़े वृत्तांशना क्षेत्रफळमांथी। तो आपणे सूत्र लखी नाखीए एनुं, रंगीन भागनुं क्षेत्रफळ बराबर चतुर्थांशनुं क्षेत्रफळ माइनस आपणो जे त्रिकोण छे बीओडी एनुं क्षेत्रफळ आपणे माइनस करवानुं रहेशे। हवे एमां पायो अने वेध बंने अवेलेबल छे एटले सीधुं ज आपणे अहींया लखी नाखशुं। चतुर्थांशनुं क्षेत्रफळ आपणने केटलुं मळ्युं, तो कुल चतुर्थांशनुं क्षेत्रफळ 9.685। અહીં આપણે સૂત્ર એક દુત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે 2 અને 3.5, આપણે આ બેના છેદ ઉડાડીએ તો કટ થઈ જાય છે, તો 9.685 માંથી 3.5, અહીંયા આગળ 3 આંકડા છે તો અહીંયા હું 3 આંકડા તમને સેટ કરી દઉં જેથી બાદબાકીમાં શેરું પડે તમને। 5 ના 5, 8 ના 8, 6 માંથી 5 જશે તો 1 અને 9 માંથી 3 જશે તો 6। તો રંગીન ભાગનું ક્ષેત્રફળ આપણને 6.185 સેન્ટીમીટર સ્ક્વેર મળે। હવે છેલ્લે તમે જોશો તો જવાબની અંદર ડિટેલ તમને કંઈક અપૂર્ણાંકમાં આપેલી છે એટલે 77 ના છેદમાં 8 આપેલ છે આનો જવાબ, અને ઉમાં આપેલો છે 49 ના છેદમાં 8। આ 77 ના છેદમાં 8 આપેલો છે અને 49 ના છેદમાં 8 આપેલો છે, બંનેને પોઈન્ટમાં કન્વર્ટ કરશો એટલે 100% આ જ આન્સર મળશે, એટલે બંને જવાબ છે એ સેમ જ છે, એમાં બહુ ચિંતા ન કરવી। મેં અગાઉ તમને સૂચના આપેલી છે કે તમે આ જવાબ લખશો તો પણ ચાલશે, આ જવાબ લખશો તો પણ ચાલશે। ક્યારેક પોઈન્ટમાં આપણે શું કામે નથી ફેરવતા, બહુ મોટો ભાગાકાર હોય મોટી સંખ્યા સાથે તો પછી એમાં આપણો સમય બગડે, એટલા માટે આ રીતના પૂર્ણાંકમાં મૂકી દો તો ચાલે, અને આપણે પોઈન્ટમાં આપણે પૂરેપૂરા પોઈન્ટ લઈને કરેલો છે તો બંને જવાબ છે એ તમે દર્શાવી શકો, બંનેમાંથી કોઈ પણ એક પણ આપણે દર્શાવી શકીએ। તો અહીંયા સુધી રાખીએ આપણે આજના લેક્ચરમાં, આપણે દાખલા નંબર 12 સુધી કરેલું છે, આગલા દાખલાથી આપણે નવા લેક્ચરમાં જોઈએ।